Sadanandam Bodhi Smitaru Chira Purnendu Vadana Prafullam Bhojanma Chada Sadrasha Sobhakshi Yugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyor Murti Jayati Sahinarayana Muni Varniveśaramaniya Darshanam Mandahasaruchiradnanambujam Pujitam Suranarotameramuda Dharmanandanamaham Vichintaye Om Yavutarine Sri Swami Narayanaya Namo Namah Om Sri Hari Krishnaya Namo Namah Om Sri Purna Purushottamaya Namo Namah Bolo Sri Swami Narayan Bhagavanani Sri Hari Krishna Maharajani Sri Ganashyam Maharajani Jai Badai Bhakto Nethi Jai Swami Narayan Sadguru Nishkudan Swami चौसठ पदी ग्रंथनी अंदर पद एक विषय नी अंदर सत्संग नी अंदर आवेला मुक्षु मात्र ने उपदेश आपे छे के दूजारे सत्संग में आवेओ भगवान भजवा माटे आवेओ त्यारे तारा अंग नी अंदर कोई मोटा पने मान नोता बधाई नो दास थई ने रहतो ये बधोई तारु धीरे धीरे जेम गुण आउता गेम गुणनी साथे मान आउतु गयो जेम तो जूनो थतो गयो एम तने तारे विषे शारप मनाती गई एम हे मुमुक्षु तारु गांठनु गोपीचंदन ते खोयु तारा पूर्वना जे पुण्य कर्मो हता पूर्वनो जे राजीपो हतो पूर्व जन्मनी अंदर मोटा सत्पुरुषोना राजीपा द्वारा जे ते मेड़वेलू हतु ये तारी वात बगड़ती जाई छे तारी बाजी बगड़ती जाई छे दिल मा तने बहुमोटी सगड़ी सड़गी छे बधानो श्याम थावा एटले के बधानो उपरी थावा पण हे मुमुक्षु विचार नाना गुणे कोई दी मोटप मळती नथी स्वामी के खाली रात अने दिवस बड़ीश नहीं मोटानो समागम करी मोटाना सद्गुणों ने जीव में केड़वी ले आगळ स्वामी पद बावीसनी अंदर लखे छे મોટા થાવાનો મન મારે દલમાં ઘણો ડોળ તેવા ગુણ નથી તન મારે કા કરે તું કોળ તું તપાસી જોને તુજને રે ઉતરી અંતરમાંય પછી ઈચ્છજે જાવા પૂજને રે તેનો નથી કાય તુત પાસી જોને તુજને રે ઉતરી અંતર માઈ પછી ઇછજે થાવા પુજ્યને રે તેનો નથી કાય કામ ક્રોધ વડી લોભ છે રે લીએ છે તારી લાજ તેને કરી અંતરે ક્ષોભ છે રે જો વિચારી આજ ભુંડા ઘાટ ઉઠે છે ભીતરે રે જેન કેવાઈ બાર એહ વાતનો તારે અંતરે રે નથી નર વિચાર નથી ખોળતો ખોટ માઈની રે દે છે બીજાને દોષ કહે નિષ્કુળાનંદ ન્યાયની રે અમથો સો અપસોસ કહે નિષ્કુળાનંદ ન્યાયની રે અમથો સો અપસોસ સદગુરુ નિષ્કુળાન સ્વામી આ પદ 22 માં એમ કે છે મોટા થવાનું મનમાં રે દલમાં ઘણો દોડ દોડ એટલે કે શોખ જીવ પ્રાણી માત્રને
કીડીથી માંડીને બ્રહ્મા સુધીની આ સૃષ્ટિમાં, બ્રહ્માથી માંડીને ઐશ્વર્ય યુક્ત પ્રકૃતિ પુરુષ સુધીની સૃષ્ટિમાં તમામને હૃદયમાંથી આ એક સંકલ્પ સહજ રીતે થતો હોય છે કે મારી કંઈક ગણતરી થાય. પશુમાં પણ તમે જોયું હશે કે બે બળદ હોય, સાથે જ ગાડું ખેંચતા હોય, પરંતુ ઘણીક વખતે બે વચ્ચે કોમ્પિટિશન થતી હોય એવું આપણને અનુમાનથી દેખાય. કોઈ ઢોરને કોઈ ખાંડ મૂક્યું હોય તો એક એક ઢોરે એમાં મોઢું નાખ્યું હોય તો બીજું ઢોર એને ક્યારેય ખાય નહીં એવા ઢોર પણ જોવા મળે. એને તમારે બધાથી જુદું ને સેપરેટ સર્વિસ આપવી પડે. ઘાસના પૂડા પણ બેની વચ્ચે નાખ્યા હોય તો એ નહીં ખાય, એને બધું સેપરેટ આપવું પડે. અહમ વૃત્તિ એટલી ઝીણી છે, કઈ જગ્યાએ નથી. કીડીથી માંડીને મકોડો ઘણી વખત પકડે છે આપણને, અને પછી આપણે એને ગમે એટલો છોડાવવા પ્રયત્ન કરીએ તો ડંખ એનો તોડી નાખશે પણ આપણને છોડશે નહીં. એ અહમ વૃત્તિ પર છે. સર્પ ડંખ મારી લે છે, અહમ વૃત્તિ પર છે. જીવ પ્રાણી માત્રની અંદર રહેલું આ સહજ એક દૂષણ છે, અને ભગવાનનો ભક્ત આ દૂષણને સમજીને કાઢી શકે છે, બીજો કોઈ કાઢી શકતો નથી. બીજો તો આ રવાડે ચડી જાય છે. નિષ્કુળાનંદ સ્વામીને બહુ મોટી ચિંતા છે આપણી, કારણ કે આપણે આત્યંતિક કલ્યાણ માટે જ આ સત્સંગની અંદર આવેલા છે, આત્યંતિક કલ્યાણ માટે જ આપણે નીકળેલા છે. ત્યારે સ્વામીને રાત દિવસ આપણી ચિંતા થાય છે કે તું ક્યારેય પણ આની અંદર ના ભળતો. ભગવાનની ઈચ્છાથી, ભગવાનના મોટા પુરુષની ઈચ્છાથી અનેક જીવોના કલ્યાણને અર્થે કોઈ કાર્યની અંદર નિયુક્ત આપણે થયા હોઈએ ત્યાગી ગૃહી તરીકે, પરંતુ ક્યારેય પણ કોઈ ભગવાનના સંતો ભક્તોથી હું મહાન છું આવા સંકલ્પ ન થઈ જાય, આવો વિચાર ન આવી જાય, એની સતત તકેદારી રાખવાની. સ્વામી કહે છે કે એક તો સાધન દશા છે તારે, તું સિદ્ધ દશાને તો પામ્યો નથી, તારા જ ઇન્દ્રિયો અંતઃકરણ હજુ શાંત થયા નથી, તેવા ગુણ નથી તન મારે કાં કરે તું કોડ. જીવનમાં એવા ગુણ નથી તારી પાસે, તું તપાસી જોને તુજને રે ઉતરી અંતરમાં. તું બીજા પાસેથી સર્ટી મેળવવા પ્રયત્ન કરે છે એના કરતાં સ્વયં એકાંતમાં બેસી અને વિચાર કર, પછી તું પૂજાવાને ઈચ્છજે, પછી તું એવું વિચારજે કે મને કોઈ માને, મારી વાતને કોઈ માને, મને કોઈ સ્વીકારે, એ બધો પછી વિચાર કર, પહેલાં એકાંતમાં બેસીને વિચાર. આ બધા રોગ કોને લાગુ પડી શકે છે? જેને માનનો સતત યોગ હોય છે એને. ગૃહસ્થ આશ્રમી ભક્ત કરતાં પણ ત્યાગ આશ્રમી ભક્તને આ જોખમ વધારે છે, કારણ કે ત્યાગ આશ્રમની અંદર પગ મૂકે ત્યારથી જ એને માનનો યોગ છે. જ્યારથી એને ત્યાગ આશ્રમ સ્વીકાર્યો ત્યારથી એને માનનો યોગ છે. ગૃહસ્થ આશ્રમી ભક્તોને તો જ્યારે તમે કંઈક થોડા જ્ઞાની ગણાતા હો, તમે થોડાક પાંચને સત્સંગ કરાવતા હો, એવા ગણાતા હો, નિષ્ઠાવાળા ગણાતા હો, સેવાવાળા ગણાતા હો, સમર્પિત ગણાતા હો, એવી ગણતરી ઘણા સમય પછી થાય, પછીથી આ પ્રોબ્લેમ શરૂ થાય. ત્યાં સુધી એમાં પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ ઓછા છે, પરંતુ ત્યાગ આશ્રમીને તો પગ મૂકે ત્યારથી આ જોખમ ચાલુ થાય, કારણ કે જે ત્યાગ આશ્રમ જેને લીધો એ બીજા બધા આશ્રમ કરતાં શ્રેષ્ઠ આશ્રમ એને સ્વીકાર્યો. અનેક જીવો એને બહુ મહાન અને મોટી દ્રષ્ટિથી જોવે. મહિમા એ આ સત્સંગનો પાયો છે, એટલે બધા એમ કહેશે કે આને કેટલો મોટો ત્યાગ કર્યો છે. મા બાપ છોડ્યા, ઘર છોડ્યું, સંપત્તિ છોડી, આ બધું છોડ્યું, કને વાસ્તવિક છોડ્યું હોય, પરંતુ એ રોજનું સન્માનના શબ્દ સાંભળતા 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 જીવને એમ થાય કે મને મારી માટે એટલા બધા શબ્દ વપરાય, મને એટલો બધો મોટો કરી દેવામાં આવે કે હું ઠેક એટલી મોટપને મેળવી લઉં કે મોટપથી મોટી કોઈ હોય જ નહીં. એટલે એની દ્રષ્ટિ બહુ સુધી જાય ને મોટપ સુધી, તો પ્રકૃતિ પુરુષ સુધી પહોંચે. અહીંથી માંડે તો જેટલી મોટપ મોટપ જોતો જાય તો પ્રકૃતિ પુરુષ સુધી પહોંચે. પછી ગમે એવો જો એ આગળના મુક્તપણાની દ્રષ્ટિએ પામેલો ના હોય તો પ્રકૃતિ પુરુષ સુધી જઈને અટકી જાય.
બસ આવડો મોટો થાવ, અનંત કોટી બ્રહ્માંડોના અધિપત્યો મારી સ્તુતિ કરે એટલો મોટો થાય. આ લોકની દ્રષ્ટિએ મોટો થવાનું છેલ્લામાં છેલ્લું પદ પ્રકૃતિ પુરુષ છે, એનાથી મોટું એકેય પદ નથી. ન્યા સુધી બધા હાથ જોડીને એક બધા ઊભા છે. પછીની જે અક્ષરધામની ભૂમિકા છે એની મોટપ જેને મળે છે એ ક્યારેય કોઈને હાથ જોડાવીને ઊભો નથી રાખતો, એ પુરુષોત્તમને હાથ જોડીને ઊભો છે. બસ આટલો ફેર છે. અક્ષરની સભા અને બીજી સભામાં આટલો ફેર છે. બીજી સભાઓમાં જે અધિપત્યો છે, જે મુક્તો જ છે, બધાય સવિકલ્પ મુક્તો છે, અને હજારો બીજા હાથ જોડીને ઊભા છે. અને અક્ષરધામની સભામાં જ્યારે એ મુક્ત થાય છે ત્યારે ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા હજારો જીવ એને હાથ જોડીને ઊભા હોય, પણ એને પુરુષોત્તમ સિવાય ક્યાંય વૃત્તિ જતી નથી. એની સંપૂર્ણ 100% વૃત્તિ ભગવાનમાં જોડાયેલી રહે છે. એટલા માટે જ એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત કહેવામાં આવે છે. એને કોઈ વિકલ્પ જ નથી. અને પ્રકૃતિ પુરુષાદિક છે તો મુક્ત જ, પ્રધાન પુરુષાદિક છે તો મુક્ત જ, વૈરાટાદિક છે તો મુક્ત જ, બ્રહ્માદિક છે તો મુક્ત જ, પરંતુ એમની પાસે પુરુષોત્તમ નારાયણની મૂર્તિની વૃત્તિ સિવાયની બીજા વિકલ્પે યુક્ત વૃત્તિઓ રહે છે. એટલે જે સવિકલ્પ છે, ઓલા મુક્તો એટલા મહાન છે છતાં પણ એને પુરુષોત્તમ સિવાય કંઈ ટકતું નથી, એટલા માટે જે નિર્વિકલ્પ છે. માટે સાધન દશાવાળા આપણે ભગવાનના બધાય ભક્તો મુમુક્ષુ માત્ર આનો વિચાર કરવો કે મારા અંતરની અંદર હજુ તો કામ ક્રોધ વળી લોભ છે રે લીએ છે તારી લાજ. વિચારવાનો, મને સ્વાદના સંકલ્પ થાય છે, મને કામના સંકલ્પ થાય છે, મને ક્રોધના સંકલ્પ થાય છે, મને લોભના સંકલ્પ થાય છે, મને માનના સંકલ્પ થાય છે. આ બધા સંકલ્પ જો મને થાય છે તો પછી હું કેવી રીતે બીજાને સંકલ્પે રહિત કરી શકીશ? હું જે વિચારું છું કે મને કોઈ 5, 10, 25, 50, 500, 5000, 10000, 25000, 50 લાખનો કોઈ ઉપરી બનાવી દે અને બધાય મારા અંડરમાં રહે એવું થઈ જાય, એવો જે વિચાર કરે છે ને એનું અંતર હજુ ચોખ્ખું જ નથી. વાસ્તવમાં એ ગંદો છે, એટલે જ એને એવો વિચાર આવે છે. જેનું અંતર ચોખ્ખું છે એને પુરુષોત્તમ નારાયણ સિવાય બીજો વિચાર નથી આવતો. અને જેનું અંતર હજુ પુરુષોત્તમથી ભરાયેલું નથી, મહારાજથી ભરાયેલું નથી, મૂર્તિથી ભરાયેલું નથી, એને જ બીજા સંકલ્પ થાય છે. સંકલ્પ બીજો થાય છે એ જ સિદ્ધિ સાબિતી છે કે અંતરમાં ઉતરવાની જરૂર જ નથી, અંતર કૂદીને બહાર આવી ગયું છે. એને જ્યાં વિચાર કર્યો ને કે હું બધાયનો ઉપરી થાઉં તે અંતર કૂદીને બહાર આવી ગયું છે. એક ત્યાગી સંતને, નંદ પંક્તિના સંતો વખતની વાત છે, શ્રીજી મહારાજે કહ્યું ગામડા ફરવા જાઓ અને 5-10 સાધુ 25 સાધુને લઈ જાઓ. એટલે ઓલા મંડળધારીને ગામડા ફરવા ગયા. એમાં ઓલા 10-12-15 જે સંતો હતા એમાં કોઈક સંતો બધી વાત તો માનતા ના હોય. એટલે આવીને એને મહારાજને ફરિયાદ કરી કે મહારાજ મને છે ને આવા અડબંગ સાધુ ના દેશો. કે તો મહારાજ કે કેવા, તમને સુખ શંકાદિક જેવા દઉં? નારદને સુખ શંકાદિક જેવા દઉં? હા કે એવા આવો. તો મહારાજ કે આ બધા એવા જ છે, આ બધા એવા જ છે. અને તમે એવું માનો કે ભાઈ સીધા મારા અંડરમાં રહે? ના રે. ગોપાળાનંદ સ્વામીએ બહુ સરસ પોતાની વાતોમાં કરી છે. ગોપાળાનંદ સ્વામીની વાતો એટલે અંતર્દૃષ્ટિ કરાવે એવી વાતો. ભગવાનના ભક્તોએ વચનામૃતનો અભ્યાસ, ગુણાદિતાનંદ સ્વામીની વાતોનો અભ્યાસ પ્રથમ કરવો જોઈએ. ગુણાદિતાનંદ સ્વામીની વાતોનો અભ્યાસની અંદર થોડોક પોતાનો પાયો મજબૂત થાય એટલે વચનામૃતનો અભ્યાસ કરવો જોઈએ. વચનામૃતના અભ્યાસની સાથે એને સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોનો અભ્યાસ રાખવો જોઈએ. આપણી અંદર માની લો કે નિષ્ઠા પરિપક્વ થઈ ગઈ, મહારાજના સ્વરૂપની નિષ્ઠા પરિપક્વ, સત્સંગની નિષ્ઠા પરિપક્વ, સદગુરુની નિષ્ઠા પરિપક્વ. પરિપક્વ કહેતા આપણને એટલો ચોક્કસ વિશ્વાસ આવી ગયો કે હવે આમાંથી હું ડગું એમ નથી, એટલી નિષ્ઠા પરિપક્વ થઈ ગઈ હોય, આપણું સત્સંગ પરાયણ જીવન થઈ ગયું હોય, એવા બધા જે સારા સારા પાર્ટ આપણી અંદર બરાબર ટચ થઈ ગયા હોય એવું આપણને દેખાય, ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીની વાતોનો અભ્યાસ ભગવાનના ભક્તોએ કરવો જોઈએ. ગોપાળાનંદ સ્વામીની વાત એટલે નિર્મૂળ કરી નાખે, જીવને હાવ ચોખ્ખો કરી નાખે, કારણ શરીરના ભૂખા બોલાવી દે,
ગુણાદિતાનંદ સ્વામીની વાતો પણ નિર્મૂળ કરે છે, પરંતુ ગોપાળાનંદ સ્વામીની વાતો બુદ્ધિગમ્ય હોવાથી આજના જ જમાનાની અંદર ઝાઝા ભાગના બુદ્ધિગમ્ય લોકો છે. એટલે એને ગોપાળાનંદ સ્વામીની વાત આપણા આત્માના સંશોધન કરવાની અંદર અતિ અગત્યનો ભાગ ભજવે છે. ગોપાળાનંદ સ્વામીની વાતની અંદર સ્વામીએ પ્રકરણ 1:311 વાત છે એમાં એક વાત કરી છે. સ્વામીએ વાત કરી, કોઈ એમ જાણે જે હું સત્સંગમાં આવતા વેત જ મોટો થાવ, આવતા વેત જ, પણ એમ મોટપ આવે નહીં. એ તો સત્સંગને વિશે દ્રઢ નિષ્ઠા રાખવે કરીને અને ધર્મ જ્ઞાનાદિક જે સાધન તે એકાંતિક પાસેથી શીખીને તે સાધનને પક્વ કરે તો મોટપને પામે છે. તે ઉપર સ્વામીએ પોતાના વૃત્તાંતની વાર્તા બહુ કરી. સ્વામીએ પોતાનું જ વૃત્તાંત કીધું. ગોપાળાનંદ સ્વામી સત્સંગની અંદર બહુ પાછળથી આવેલા હતા. ગોપાળાનંદ સ્વામી સત્સંગમાં આવ્યા એ મોરતો સત્સંગની અંદર કેટલા બધા પૂર્વે નંદ સંતો હતા, નહોતા એમ નહીં, હતા જ. સર્વર નિવાસાનંદ સ્વામી એ ગોપાળાનંદ સ્વામીને જ્યારે સાધુ થવા આવ્યા ત્યારે સર્વર નિવાસાનંદ સ્વામી સંત જ હતા. સ્વામી પાસે રહેલા પણ છે ગોપાળાનંદ સ્વામી, પરંતુ સર્વ નિવાસાનંદ સ્વામીને જ્યારે શ્રીજી મહારાજ ધામમાં ગયા, અમદાવાદના મહંત બનાવવા માટે અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધેલું, પોતાના સાઈઠ સાઈઠ શિષ્યો હતા, શ્રીજી મહારાજના 100-100 જોડ ચરણારવિંદ હતા, આ બધુંય મૂકીને સર્વ નિવાસાનંદ સ્વામી કે મારે વરતાલ જવું છે. અને ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજને બધા માટે અમદાવાદ દેશનું રત્ન સર્વ નિવાસાનંદ સ્વામી હતા. આવા મોટા સંત એ આ દેશ છોડીને જાય કેમ પોષાય? એટલે તરત અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું, તમે કહો એ મંદિર, તમે કહો ત્યાં મહંતાય, તમે કહો એમ ગોઠવી દઈએ, પણ તમે અહીં રહો, આ દેશનું તમે આભૂષણ છો સર્વ નિવાસાનંદ સ્વામી, કે અહીં બધું જ છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે અહીં શું નથી, મહારાજના પધરાયેલા દેવ છે, આટલા સંતો છે, શાસ્ત્રો છે. ત્યારે સર્વ નિવાસાનંદ સ્વામી કે બધું જ છે પણ ગોપાળાનંદ સ્વામી નથી, બધું જ છે પણ ગોપાળાનંદ સ્વામી નથી, મારે મારા જીવની કસરો ટાળવી છે. અને ગોપાળાનંદ સ્વામી પાસે જઈ સર્વ નિવાસાનંદ સ્વામી રહ્યા, 60 શિષ્યો વિનાના થયા, 60 ચરણારવિંદ વિનાના થયા, મોટા દેશને મોટા મંદિરોની મહંત એ વિનાના થયા, પણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિને જોડાવવામાં કસર ના રાખી. આવા મોટા પુરુષો એ તો એનું ખાલી ચરિત્ર છે, ચરિત્ર છે, એ તો ધામમાંથી આવેલા હતા. પણ એ અમને અને તમને સમજાવે છે કે આ લોકની અંદર થોડું ઘણું કંઈક મળે એનાથી ક્યારેય પણ તૃપ્ત ના થવું. જ્યાં સુધી મૂર્તિના સુખ સુધી પહોંચ્યા નથી ત્યાં સુધી આપણી યાત્રા પૂરી નથી થઈ, ત્યાં સુધી પૂરી નથી થઈ. ઇન્દ્રિયો અંતઃકરણ તમામ મધ્યના 8મા પ્રમાણે, આજે એકાદશીનો પવિત્ર દિવસ છે, મધ્યનું 8મું વચનામૃત એકાદશીનું છે. મહારાજે એમાં એકાદશીની વાત કરી છે. મહારાજે એમ કીધું છે કે જેવી રીતે યજ્ઞ નારાયણ એની અંદર કોઈ આહુતિ આપે ત્યારે યજ્ઞ નારાયણ યજ્ઞના અંતિમ પાર્ટમાં જ્યારે દર્શન આપે ત્યારે એનો યજ્ઞ પૂરો થયો, એમ ઇન્દ્રિયોને અંતઃકરણની આહુતિઓ આપતા આપતા જ્ઞાન યજ્ઞને યોગ યજ્ઞ કરીને હૃદયને વિશે તેજને વિશે મૂર્તિ જ્યારે પ્રગટ થાય ત્યારે આપણો જ્ઞાન યજ્ઞ પૂર્ણ થયો જાણવો, ત્યારે એનો અવધિ આવ્યો જાણવો. ત્યાં સુધી ક્યારેય પણ કોઈ આપણને થોડું ઘણું કહી દે કે તમે બહુ સારા છો, બહુ મોટા છો, બહુ ભગવદીય છો, બહુ જ્ઞાની છો, બહુ મહિમાવાળા છો, એનાથી કાંઈ હવા ના ભરીએ આપણી અંદર. સત્સંગનો તો રિવાજ છે, સત્સંગની ફરજ છે, એ આપણને બિરદાવશે, પરંતુ આપણે આપણામાં હવા નહીં ભરાવા દઈએ તો ચોક્કસ મહારાજ આપણી પર બહુ રાજી થશે. મહારાજને ગમે છે. ભગવાનની આપણે બધા કેટલી સ્તુતિ કરીએ છીએ, ભગવાનમાં કેટલી શક્તિ છે, એમાંય શ્રીજી મહારાજ. શ્રીજી મહારાજ એટલે એમનો કેટલો પ્રતાપ, જેના થકી અનંત ભગવાનો થાય છે, જેના થકી અનંત અવતારો ઐશ્વર્યને પામે છે. આવા મોટા ભગવાન, અનંત મુક્તો જેની સ્તુતિ કરે, ગોપાળાનંદ સ્વામી જેવા જે ઐશ્વર્ય બતાવે એ પુરુષ પણ એમ કે શ્રીજી મહારાજ આગળ હું તો રાંક છું, આવા શ્રીજી મહારાજ, એમાં ક્યારેય કોઈ હવા ભરાય છે? ક્યારેય એ પુરુષોત્તમ નારાયણને ક્યારેય પણ એમ થાય છે તો એ પુરુષોત્તમ નારાયણને બને છે એની જ સાથે
કે એ જાણી જોઈને આપણી બાજુ હવાનો બોલ નાખે તો પણ આપણે જ્યારે એને ગ્રહણ ના કરીએ અને મહારાજને કહીએ મહારાજ છેતરપિંડી ના કરતા, મને ના છેતરતા, જન્મો જન્મથી છેતરાયો છું, હવે આ જન્મે તો પૂરું કરો પ્રભુ, આવું જ્યારે આપણે મહારાજને કહીએ છીએ ને ત્યારે મહારાજને એનો કેફ ચડે છે કે વાહ, જે મારી રુચિ છે એ જ મારો આ વાલો છે એની રુચિ છે. શ્રીજી મહારાજને પણ આપણો કેફ આવે, શ્રીજી મહારાજને પણ આપણું ગૌરવ આવે કે જે મને સમજણ છે એવી સમજણ આ મારા વાલાએ રાખી, આને મારે મારો કરીને રાખવો જ પડે. માટે સમાજમાંથી જેને જેને માન સન્માન મળે છે, સાધન દશાવાળા જે આપણે છે એની વાત કરું છું, મોટા પુરુષો માટેની આ વાત નથી. મોટા પુરુષો એના વિશેની આપણે એક પણ શબ્દની ચર્ચા ન કરી શકીએ. સાધન દશાવાળા જે છીએ એને જે થોડું ઘણું આપણને સત્સંગમાંથી સમાજમાંથી ગમે ત્યાંથી માન સન્માન મળતું હોય, આપણને કોઈ મોટા ગણતા હોય, એ બધાએ સાવધાન રહીને આપણે ચાલવાની જરૂર છે. આપણે ક્યાંય પણ આપણી ટ્રેક જો ચૂકાઈ ગઈ, સિગ્નલ જો ખોટો અપાઈ ગયો, તમને ખબર હશે કે જે અંડરગ્રાઉન્ડ ટ્રેનો ચાલતી હોય છે સિગ્નલો પર ચાલતી હોય, એની અંદર હમણાં જ એક આપણા હરિભગત યુકેમાં જોબ કરે છે, એનાથી સિગ્નલ ખોટો અપાઈ ગયો, સામે કામ ચાલતું હતું, તરત એને ખબર પડી એટલે એને સિગ્નલ પાછો પાડ્યો, ડ્રાઈવરને કીધું ટ્રેન ઊભી રહી ગઈ, પણ એનું ઇન્વેસ્ટિગેશન એટલું બધું ચાલ્યું, એને 2 વર્ષની વોર્નિંગ આપવામાં આવી ને એટલું બધું એને હેડેક આપવામાં આવ્યું, પૂછવામાં આવ્યું કે કોઈ ટેરેસની પ્રવૃત્તિ તામાં નથી થતી ને, હવે આનાથી ભૂલ થઈ ગઈ, ઊંઘ આવી ગઈ કે એનો નિર્ણય ખોટો લેવાઈ ગયો. પણ જો કદાચ કોઈ એક્સિડન્ટ ન થયો, પણ જો ત્યાં મજૂરો કામ કરતા હતા એમાં 100-200 મજૂરો પર ટ્રેન ફરી ગઈ હોય તો ભલે ભૂલથી નિર્ણય લેવાયો પણ જીવન પૂરું થઈ જાય. એમ આપણને જ્યારે સાધન દશાવાળા હોઈએ અને થોડું થોડું માન સન્માન પ્રાપ્ત થવા માંડે ત્યારે સિગ્નલ જો ખોટો દબાઈ જાય તો ચોક્કસ આપણું પતન થઈ જાય. ઈશ્વર ચરણદાસજી સ્વામી વડનગરવાળા એની ધ્યાન મુદ્રિકા પુસ્તક, એ જેને માન સન્માનનો યોગ સાધન દશામાં રહેતો હોય એને એ પુસ્તક વાંચી લેવું જોઈએ. એ વાંચ્યા પછી પોતાના આત્માનું સંશોધન કરી પાછું વળતા શીખવું જોઈએ. કદાચ એક્ઝિટ ચૂકી જઈએ આપણે, પણ ત્યાંથી પાછા વળવાનું, રોજ એવો વિચાર કરવાનો હું કાંઈ નથી, આવા મોટા મહારાજ, આવા મોટા પુરુષ, આવા મોટા ગુરુજી જેવા મોટા સંત એની કૃપાથી બધું છે, એને કરાવવું છે એટલું કરાવે છે, હું તો એની વસ્તુ છું, આ રોજ વિચાર કરવાનો. જેને સન્માન સત્સંગમાંથી પ્રાપ્ત થતું હોય એવા ત્યાગી ગૃહી બધાય સાધન દશામાં આપણે હોઈએ ત્યાં સુધી. સિદ્ધ દશાવાળો થાય છે એને એમાં રાગ જ નથી હોતો, એને એનો વિચાર જ નથી હોતો, એને પુરુષોત્તમની મૂર્તિ સિવાય કાંઈ છે નહીં, એટલે એને કંઈ પ્રોબ્લેમ નથી. પણ આપણને આ પ્રોબ્લેમ થવાનો ચાન્સ ચોક્કસ છે. કોઈ જ્યારે વખાણે ત્યારે સમજવું આ એમનો રાજીપો છે. ગુણાદિતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછ્યો છે. ગુણાદિતાનંદ સ્વામી જૂનાગઢના મહંત થયા ત્યારે જ ગુણાદિતાનંદ સ્વામીએ મહારાજ પાસે વર માંગેલો કે મહારાજ હું જૂનાગઢનો મહંત થાઉં, જૂનાગઢ રહું ખરો, પણ મને 1 મહિનો ગોપાળાનંદ સ્વામીનો સમાગમ મળે એવું કરો. એમને કંઈ સમાગમની જરૂર નહોતી, પરંતુ એવા મોટા મુક્તો એવું સમજાવે છે કે અમે આટલા મોટા છીએ તોય મુક્તનો સમાગમ ઈચ્છીએ છીએ, અને એ બાને બીજાને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ મળી રહે એવું ગુણાદિતાનંદ સ્વામીએ આયોજન કર્યું. ગુણાદિતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું છે, દેશ કાળાદિકે કરીને એક નિર્ધાર રહે એમ જણાતું નથી, માટે કેમ કરે તો મતિ ના ફરે? ત્યારે સ્વામીએ કહ્યું છે, એ તો એક ભગવાનને વિશે મોટપ સમજે પણ બીજા કોઈનો ભાર ન આવે અને સત્સંગનો વધારો થાય તથા ઘટી જાય તો પણ એમ સમજે કે ભગવાન મળ્યા એ ક્યાંય જાતા રહે એમ નથી અને કોઈ લઈ લે એમ પણ નથી, અને જો સત્સંગમાં વધારો થશે અને લોક બહુ માનશે તો સામો ભગવાનને ભજતા એટલો વિક્ષેપ થશે. લો, આ સાધન દશામાં આવો વિચાર હોય, જાજા લોકો માને જાજો વિક્ષેપ કરે, ઓછા માને તો ઓછો વિક્ષેપ કરે, આવી સમજણ જો એને હોય તો દેશ કાળાદિકને વિશે પણ એની મતિ ફરે નહીં એમ ગોપાળાનંદ સ્વામી કહે છે. બીજું, ગોપાળાનંદ સ્વામીનો ચોખ્ખો મત છે પ્રકરણ 2:36 વાતનો, એકાંતિક ધર્મને વિશે વર્તાવવું
તેમાં તો પંડે ભગવાન હોય તો વર્તાવે, કોઈને એકાંતિક ધર્મમાં વર્તાવા હોય તો ભગવાન સ્વયં હોય તો વર્તાવે, તથા તે ભગવાનના એકાંતિક સાધુ જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિએ યુક્ત હોય તથા ભગવાનની મરજી જાણીને તે ભગવાનની મરજી પ્રમાણે વર્તા હોય અને પોતે ઐશ્વર્ય કરીને સર્વેને ડાબે એવા સમર્થ હોય, એની પાસે એટલું ઐશ્વર્ય હોય કે બીજાને ડબાઈ શકે એટલું ઐશ્વર્ય હોય અને પાછા એકાંતિક હોય, તો એવા સમર્થ હોય તે પણ એકાંતિક ધર્મને વિશે વર્તાવે, એ પણ વર્તાવે, પણ તે વિના બીજો તો એમ મનમાં જાણે જે હું પણ બીજાને એકાંતિક ધર્મને વિશે વર્તાવીશ તો એમ જાણીને વર્તાવા જાય તો પોતે પણ જે જે ક્રિયા કરે એમાં મમતે કરીને બંધાઈ જાય. બીજાને છોડાવવાની વાત ક્યાં રહી, એવો જ બંધાઈ જાય. થોડો ઘણો છૂટ્યો હોય ને તોય બંધાઈ જાય, તોય બંધાઈ જાય. જે મોટા પુરુષો જેની પાસે હજારો જીવ ભગવાન ભજે છે ને, જેની પાસે 50, 100, 500 ત્યાગી ગ્રહી રહીને ભગવાન ભજે છે ને, એવા મોટા પુરુષો જેના થકી કોઈને એકાંતિક ધર્મ પ્રાપ્ત થયો હોય એવું આપણે જોયું હોય નજરે કે આમાં એકાંતિક ધર્મ નહોતો પણ આની અંદર એકાંતિક ધર્મ આ પુરુષના યોગે કરીને આવ્યો, આવું જ્યારે દેખાય ને ત્યારે એ મોટા પુરુષનું પાત્ર એટલું બધું અઘરું પાત્ર છે. તમારે 100 વ્યક્તિને અલગ અલગ રીતે એક જ લાઈનમાં જોડવા, ભગવાનમાં જ જોડવા અને અલગ અલગ રસ્તેથી જોડવા, એનું જે આયોજન કરવું એ મોટા પુરુષ સિવાય સામાન્ય જીવનું કામ નથી. સામાન્ય જીવને જો એક દિવસ માટે સંચાલન આપવામાં આવ્યું હોય ને, એક દિવસ માટે, તો સાંજે પરસેવો વળી જાય ને, સાંજે પરસેવો વળી જાય. જે મોટા પુરુષોનું કાર્ય છે એ તો ભગવાન સ્વયં મોટામાં રહીને કરતા હોય છે, નથી થતું. ગાંડો થઈ જાય. જે મોટા પુરુષનું પદ છે ને, એ પદ જેટલું મીઠું દૂરથી દેખાય છે ને એટલું જ એની અંદર વિઘ્ન પણ એટલું જ મોટું ભરેલું છે. એમાં સહનશક્તિ ને તપ એટલું ભરેલું જ હોય તો જ એ કાર્ય થઈ શકે, નહીં તો થાય નહીં. 50 માણસ 100 વ્યક્તિને એકાંતિક ધર્મમાં વર્તાવા, એ તો પોતે ઐશ્વર્ય કરીને ડાબે એવો હોય એ વર્તાવી શકે. એવું જેને થાય, એવો જેને વિચાર આવે, એ ક્યારેય પણ સત્સંગની અંદર મોટપના ઈચ્છે. આ બધી આ વાતો આપણા માટે છે. સાધન દશા જેની પાસે હજુ છે, જેના ઇન્દ્રિયો અંતકરણ હજુ જેને પકડી રાખવા પડે છે, જેને પોતાના મન અને ચિત્ત ભગવાન સિવાય બીજે દોડવા લાગે છે, એના માટે છે. ચોથી વાત સ્વામીની, પ્રકરણ બીજાની એકાનુમી વાત. જગતમાં મોટા માણસને ને રાજાને સત્સંગ થાય, આપણા થકી સત્સંગ થયો માની લો, તમે ગ્રહસ્થ આશ્રમ, અમે ત્યાગાશ્રમમાં હોય, હવે રાજાને સત્સંગ થાય અને રાજા આપણી પાછળ ફરતો થાય એટલે કેવું લાગે? રાજાની પાછળ તો કેટલી પ્રજા ફરે, અને ત્યારે લાગે કે ઓહો, આપણે બહુ મોટું કામ કરી નાખ્યું, વાહ વાહ. અમેરિકાના પ્રેસિડેન્ટ સાહેબને આપણા થકી કંઠી બંધાય અને પછી અમેરિકામાં એમ કહેવાય કે ભાઈ, અમેરિકાના પ્રેસિડેન્ટ સાહેબને કંઠી બાંધી આ ભક્ત એક આ સંતે, ત્યારે કેટલું મોટું કહેવાય? સાધન દશાવાળાની વાત કરું છું. તે જગતમાં મોટા માણસને ને રાજાને સત્સંગ થાય, તથા ઘણા માણસને સત્સંગ થાય, તથા મંદિરમાં ને આચાર્યના ઘરમાં ઘણી ઉપજ વધે અને મોટી આબરૂ થાય, કોની? આપણી. પણ જો પોતાનો કોઈક સ્વભાવ વધી જાય અને સત્સંગમાંથી પાછું પડી જવાય તો એ સર્વે આપના જીવના કલ્યાણને અર્થે સા પ્રયોજનમાં આવ્યા? આવું ગોપાળન સ્વામી પૂછે છે. તમે મોટા રાજાને ભલે સત્સંગ કરાવી દીધો, તમે ભલે હજારોને સત્સંગ કરાવી દીધો, પણ એ સત્સંગ કરાવતા કરાવતા તમે પાછા પડી ગયા. તમારું તપ, તમારું ભજન, તમારી સેવા, તમારી શ્રદ્ધા, તમારું નિર્દોષપણું, તમારું નિર્માણીપણું, દાસપણું, એ આપણું બધાનું પાછું પડી ગયું અને આપણે સત્સંગ હજારોને કરાવી દીધો અને આપણે પોતે સત્સંગમાં પાછા પડ્યા. તો ગોપાળાન સ્વામી કે આપના જીવના કલ્યાણને અર્થે શા પ્રયોજનમાં આવ્યા? રસોઈ આપણે બનાવીને, આપણે, આપણને કોઈ પૂછે તમે, ઓર હું તો ભૂખ્યો ને ભૂખ્યો જ છું, ખાધું જ નથી, વેચી દીધું. રસોઈ બનાવી, અનાજ ભેગું કર્યું અને દાન કરવા ગયા તે આ તો ભૂખ્યો ને ભૂખ્યો. પેલું યાત્રા કરવા ગયા તે બધાએ લિસ્ટ લખાવ્યું કે ભાઈ મારું આ લઈ આવજો, આ લઈ આવજો, આ લઈ આવજો, આ લઈ આવજો. ત્યાં ભાઈ યાત્રા કરીને પાછા આવ્યા,
પછી બધા એને કે લો તમારું આ તમારું આ તમારું આ તમારું આ, તો એના ઘરનું તો ભૂલી ગયો તો આ એવું થયું. બીજાને મહારાજ ઓળખાવી દીધા, બીજાને સત્પુરુષ ઓળખાવી દીધા, સત્પુરુષ આવાન, ભગવાન આવાન, સત્સંગ આવોન, વચનામૃત આવું. પણ આપણે સમજવામાં પાછા પડી ગયા તો એ તો બહુ ખરાબ થયું. એટલે સ્વામી કહે છે એ સત્સંગમાંથી પાછું પડી જવાય તો સર્વે આપના જીવના કલ્યાણ અર્થે સા પ્રયોજનમાં આવે. આનો અર્થ કોઈ એવો પણ ન કરે કે આપણને ભગવાનને મોટાની આજ્ઞા હોય કે તું પાંચ જીવને સત્સંગ કરાવ, તો એ ના કરાવો એવું પણ નથી. મને મહારાજ મળ્યા છે, મહારાજ વર્તાલના બારમાં કે મને ભગવાન મળ્યા છે તો હું બીજાને શા માટે ન ઓળખાવું, તો મારું જ્ઞાન શું કામનું? કરવાની છે પ્રવૃત્તિ, ભગવાનને ઓળખાવાની, મન મૂકીને કરવાની છે. ભગવાન અને સત્પુરુષને બીજા જીવને આપવાની પ્રવૃત્તિ મન મૂકીને કરવાની છે, પણ એને ભક્તિ જાણીને કરવાની છે, એને આપણી સેવા જાણીને કરવાની છે, એની અંદરથી આપણું દાસત્વ અને નિર્માણીપણું વધારે દ્રઢ થાય એના માટે કરવાની છે, નહીં કે જેને સત્સંગ કરાવીએ એની પાસેથી માન સન્માનની અપેક્ષા રાખવા માટે. આપણે કાંઈ અંદરથી લેવાનું નથી, આપણે તો કેવળ રાજીપો મહારાજને મોટાનો લેવાનો છે કે હું આ કરું તો મને મહારાજને મોટાનો રાજીપો મળે, મારી યશ, મારી કીર્તિ, મારી મોટપ માટે નહીં, પણ મારી ઉપર મહારાજને મોટા પુરુષો રાજી થાય. બસ મારી ઉપર જે કોઈ ભક્ત કે સંતને હું કોઈ બે વાત કરું અને બે વાત કરું એ મારી પર રાજી થાય કે મને આ વાત બહુ સરસ મળી, આ વાત આમાંથી મને જાણવા બહુ સરસ મળી, એના અંતરનો મને રાજીપો મળે, એ રાજીપા દ્વારા હું મૂર્તિમાં જોડાવું. બસ આ લક્ષ સહિત જો કરવામાં આવે તો સાધન દશાવાળો હજાર ગણી પ્રવૃત્તિ માન જેમાંથી પ્રાપ્ત થાય છે કરતો હોય તો પણ એમાંથી એ સિદ્ધ દશાને પામે. અનાજ છે, ઘી છે, ઘી તેલ છે, ઘી તેલ તો આપણા તમામ સ્નાયુઓને, આપણા તમામ સાંધાઓને ગ્રીસિંગનું કામ કરે છે, પરંતુ એ જ ઘી તેલ જો યોગ્ય પ્રમાણમાં લેવામાં ન આવે તો એ કોલેસ્ટ્રોલ કરવાનું પણ કામ કરે છે, નાડી બ્લોકેજ પણ કરે છે, એટેક પણ લાવે છે. જે ઘી તેલ દ્વારા વ્યક્તિઓનું શરીર મજબૂત રહેતું, જે ઘી તેલ દ્વારા વ્યક્તિઓ લાંબી આયુષ્ય સુધી જીવતા, એ જ ઘી તેલ આજે 40 વર્ષ ને 35 વર્ષે હાર્ટ એટેકના દર્દી પણ બનાવે છે. તો ઘી તેલનો પ્રોબ્લેમ થયો છે કે વ્યક્તિને એનું પ્રમાણ લેવાનો પ્રોબ્લેમ થયો છે? આજે નથી કામ, હાર્ડ વર્ક નથી, અને પછી જો વિચારે કે આવા જ દો બટકા તો પછી વહેલો જ જાય, બીજું થાય હું, આવા જ દો ગરમા ગરમ ભજીયા તો જાય વહેલો, કામ છે નહીં એટલું, તો પ્રમાણ કર દેવું પડે, અને પ્રમાણમાં લે તો વાંધો ના આવે. એવી રીતે સત્સંગ સંબંધી પ્રવૃત્તિ જે કરવી એની અંદર રાજીપો મને મળે, રાજીપો મળે, રાજીપો મળે. એકાંતમાં બેસીને વિચારે કે મને રાજીપો મળ્યો ને એ ભક્તનો, અને એ ભક્તને જ્યારે આપણે ભગવાન ઓળખાવ્યા, સદગુરુ ઓળખાવ્યા, સત્સંગ ઓળખાવ્યો ને એ ભક્ત કે તમે ના મળ્યા હોત તો મને તો મહારાજને આવા સદગુરુ ઓળખાતા જ નહીં, ત્યારે એને સામે એમ કે બસ રાજી રહેજો, હું તો નિમિત્ત માત્ર છું, બાકી તો બધું કરવાવાળા એ છે, ને એને તમને એનો નિશ્ચય કરાવ્યો છે. ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય, કોઈ વ્યક્તિથી ના થાય, માટે મારી પર રાજી રહેજો. સદગુરુનો નિશ્ચય સદગુરુ વતે થાય, કોઈ વ્યક્તિથી ના થાય, સદગુરુ પોતે જ પોતાનો નિશ્ચય કરાવે, માટે મારી પર રાજી રહેજો. તમે રાજી થાઓ એટલે મેં તો તમને મારી પાસે જે સારું હતું એ શેર કર્યું છે, નહીં કે તમારે તમે મારા પ્રત્યે આ ભાવ નહીં, મહારાજને મોટા સદગુરુમાં જોડાજો, સંતો ભક્તોમાં જોડાજો. આમ કરી એ રાજીપામાં જો કન્વર્ટ કરી નાખે તો એને વાંધો ના આવે, પણ રાજીપામાં કન્વર્ટ ના કરે તો ત્યાં સુધી થાય કે પોતે રડતા મા બાપ ભાઈ બહેન દીકરા પત્ની બધાને રડતા મૂકીને નીકળેલો મુમુક્ષુ હોય, સંસારની અંદર રહેવા છતાં પણ અલિપ્ત રહેતો હોય, સંસારનો એક રંજ માત્ર એને અડતો ના હોય, આવો હોય, છતાં પણ જો ધ્યાન ન રાખે તો આ ગોપાળન સ્વામી જે ડાયવર્ઝન આપ્યો છે એ જગ્યાએ ફસાઈ જવાય છે, ફસાઈ જવાય છે. અને એમાં કોઈ અસદગતિ ન થઈ જાય, એમાં લક ચોરાસીમાં ન જતો રહે, પણ જન્મને મરણનું ચક્કર તો ચાલુ જ રહે, અને આપણે જન્મ મરણના ચક્કરથી પર થવું છે. આપણે ફરીથી જન્મ ભગવાનની ઈચ્છા સિવાય ધરવો નથી. પ્રેમાનંદ સ્વામીની જેમ મહારાજની ઈચ્છા હોય ને આવવું પડે ને મહારાજ આપણી ભેળા આવે તો ભલે, પણ આપણે ફરી જન્મ ધરવો નથી. આટલું તો બહુ પાકો નિર્ધાર આપણો હોય તો આ જગ્યાએ સાવધાની રખાય.
આ બધું કોને સત્સંગમાં ઊંડા જતા રહ્યા હોય ને એને જ આ બધું લાગુ પડે છે. આ 64 પદી એના માટે છે. સર્વે આપના જીવના કલ્યાણ અર્થે શા પ્રયોજનમાં આવ્યા? એને કરીને પોતાનું કાંઈ કલ્યાણરૂપ કાર્ય સિદ્ધ ન થયું. જેમ કોઈ માંદો પડ્યો હોય તેને સારા સારા ભોજન, દૂધ, સાકર, ઘી હોય તે શા કામમાં આવે? તેમાંથી લગારે પણ ખવાય તો નહીં. તેમ તે સર્વે કામમાં ન આવે તે માટે પ્રથમ તો પોતાનો સત્સંગમાં અચળ પાયો થાય અને દેશ કાળાદિક વિષમ થાય તો પણ કોઈ રીતે પાછું પડાય નહીં એવો પોતાના જીવ સાધના કરીને સિદ્ધ કરવો. અને પોતાને કોઈ અયોગ્ય સ્વભાવ હોય તેની ઉપર દોષ દ્રષ્ટિ રાખીને ટાળવાનો નિરંતર આગ્રહ રાખવો અને એને ઘણો ખટકો રાખવો. એમ કરતાં કરતાં સત્સંગ કરાવવો. સ્વામી ના નથી પાડતા, સત્સંગ કરાવો, પણ આવું કરતાં કરતાં કરાવો. અને સત્સંગનો મમત્વ રાખવો, ઉત્કર્ષ પણ યથાશક્તિ કરવો, પણ સ્વભાવની ઉપર દ્રષ્ટિ નહીં અને કેવળ સત્સંગ કરાવવા ઉપર ને વધારવા ઉપર નજર ન રાખવી. આટલી વાત સમજ્યો ત્યારે જાણીએ જ એને સત્સંગના નોરની સમજણ આવી. આ એકાનુમી વાત છે સ્વામી કે. સ્વામી કે એને નોરની સમજણ ત્યારે આવી. આજે વાલા ભક્તો, આપણા વાલા દાદા ગુરુજી એનો પ્રાગટ્ય દિન છે. 1925 સાલની અંદર દાદા ગુરુજી આ પૃથ્વી પર પધારેલા નિમદ્રા ગામની અંદર. એમના જીવનની અંદર એમને અનંત પ્રકારની આ લોકની મોટાઈ મળી છે. તમે નંદ આખ્યાન પુસ્તક વાંચો તો એમાં બધું જ આ મળે છે. અનંત પ્રકારની પોતાની યુવા અવસ્થામાં જે મહંતય તરીકે એમણે મંદિરોમાં મહંતયો કરી છે. હવે મંદિરના મહંત એટલે તો કેટલી મોટી મોટપ છે અને કેટલા મોટા પૈસાનો વ્યવહાર કર્યો છે, કેટલા મોટા મોટા શેઠિયાઓ એમને માનતા. પોતે વ્યાસપીઠે બેસીને કથા ન કરતા, પરંતુ એમનો પ્રભાવ એવો હતો કે મોટા મોટા વિદ્વાનો પણ એમના ચરણમાં પડતા. કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી જેવા એક મોટા વિભૂતિ પુરુષ, અવતાર પુરુષ કહી શકાય એવા પુરુષ પણ જેમના પ્રત્યે સન્માનની દ્રષ્ટિ રાખતા, એ કશું ભણેલા નહોતા તો પણ એમનો પ્રભાવ એવો હતો. છતાં પણ ગુરુજીના મુખેથી સાંભળ્યું છે, નંદાખ્યાન પુસ્તકના ચરિત્રો વાંચીને આપણે એમાંથી જોઈ શકીએ છીએ, સ્વામી હતા સમર્થ પણ રહ્યા સદા સેવક. સમર્થ સદા સેવક. જ્યારે પણ એમનું એડ્રેસ જુઓ તો રસોડાની અંદર કાં તો થાળ કરતા હોય, કાં તો જમાડતા હોય કોઈને, કાં તો એ પોતે ગૌશાળાની સેવા કરતા હોય, પણ કોઈને કોઈ નાની નાની સેવા જ કરતા હોય. મહંત ક્યાં છે તો કે બસ પેલા વાસીદુ કરે છે મહંત. એ જે ગુનાદિતાનંદ સ્વામીનો પરિચય હતો, નિષ્કુળાનંદ સ્વામીને પેલો અમલદાર જનની જીવોરે ગોપી ચંદની કીર્તન સાંભળીને ખોડવા આવ્યો ત્યારે નિષ્કુળાનંદ સ્વામી તો ચૂનો પીલતા હતા. કોઈ કે આ મહંત, ત્યારે સ્વામી કે મની તો છે પણ રજે ભીંજાની છે. આવા દાદા ગુરુજીનો આજે પ્રાગટ્ય દિવસ. આ પદ જે મોટા થવાનું મનમાં રહે, પદ જે છે ને એ પદની અંદર આપણને સારામાં સારો ઉપદેશ આપે એવું પાત્ર એટલે દાદા ગુરુજી. એમના જીવનની અંદરથી આપણે એટલું જ શીખીએ, આટલા સમર્થ, આટલા મોટા, એ કેટલા સમર્થ હશે એનું કદાચ એમની પાસે જે આજે આપણને લોયાધામનો વિકાસ દેખાય છે એટલો વિકાસ એમની પાસે એ સમયે ન પણ દેખાતો હોય. પરંતુ સમર્થનું સમર્થપણું કેવી રીતે ખબર પડે છે કે આપણે ગુરુજીને જોઈએ ત્યાં ખબર પડી જાય કે ગુરુજીનું સમર્થપણું જે છે એ સમર્થપણું એ દાદા ગુરુજી થકી એમાં મૂકેલું છે, એમાંથી મૂકેલું છે. ભલે મૂકતો બધું અક્ષરધામમાંથી લઈને આવતા હોય છે, પરંતુ એક પરંપરા રહી છે કે કોઈ મોટા સદગુરુ પાસેથી બીજા મુક્ત એ ઐશ્વર્ય પ્રતાપ બધું મેળવે છે, એને આપે છે. દાદા ગુરુજીએ ગુરુજીને આપ્યું તો આજે ગુરુજી થકી મુક્તાનંદી પરંપરામાં જેટલા સાધુ આજ દિવસ સુધી નથી થયા એટલા સાધુ ગુરુજી થકી થયા. મુક્તાનંદી પરંપરાની અંદર મુક્તાનંદ સ્વામી પછી આટલા સાધુ ત્યાગાશ્રમી કોઈ સદગુરુ સંત પાસે નથી થયા એટલા ગુરુજી પાસે થયા. અને ગુરુજી કે આ બધોય મહારાજ અને દાદા ગુરુજીને જે કરવું છે એમને કર્યું છે, એ જ કરે છે. કેટલા વિકાસના કાર્યો ગુરુજીના હાથે આપણા વરતાલ દેશની અંદર થયા છે, મૂળ મંદિરો અને મૂળ સંપ્રદાયમાં કેટલા કાર્યો થયા છે, આ બધોય એ દાદા ગુરુજીનો પ્રતાપ આપણને એમાં રહીને દેખાય છે કે આ એ જ કરે છે, એ જ કરે છે. આજે આ લોયાધામના વિકાસો એ જ કરે છે. ગુરુજીના મુખેથી આપણે હજારો વખત સાંભળ્યું છે ગુરુજીની એટલું બધું મુક્તપણું ગુરુજીનું કે જે બીજા મુક્તને હંમેશા મુક્તને મુક્ત જ ગ્રહણ કરી શકે.
આપણું પાત્ર એવું ના હોય કે આપણે મુક્તના ભાવને ગ્રહણ કરી શકીએ તો સામેનો મુક્ત આપવા માગે તોય ના આવે. એકાંતિક પુરુષ તો મળ્યા પણ આપણું પાત્ર ચોખ્ખું નથી તો એકાંતિક ધર્મ આપણે વિશે કેવી રીતે આવે? માટે શુદ્ધ પાત્ર પણ જોઈએ, શુદ્ધ મુમુક્ષુ જોઈએ અને સદગુરુ પણ એવા જોઈએ, એવા દાદા ગુરુજી જે આ જીવન નાના થઈને રહ્યા, આ જીવન સેવક થઈને રહ્યા, સંપૂર્ણ સમર્પણમાં રહ્યા, સંપૂર્ણ દાસ ભાવમાં રહ્યા, સંપૂર્ણ શૂન્ય ભાવમાં રહ્યા. આજે નિષ્કુળાન સ્વામી જે આપણને વાત જગાડવા માટે કરી રહ્યા છે, દાદા ગુરુજીના જીવનની અંદર સહજ ડગલે ને પગલે આ દેખાય. જ્યારે ગુરુજી સૌથી પહેલાં સુરત આવ્યા ત્યારે દાદા ગુરુજીના દર્શન કર્યા ત્યારે દાદા ગુરુજી મરચા દીઠતા હતા, ને મરચા દીઠતા હતા અને ગુરુજીને પેલું મોગરી સમજાવીને મોઢામાં આપી તો ગુરુજી મોઢામાં મૂકી લવિંગ્યું મરચું હતું. ગુરુજી કે હું બહુ પછી એટલો બધો રડવા લાગ્યો ને કૂદવા લાગ્યો તો મને ખોડામાં બેસાડીને રવાનો લાડુ આપેલો અને માતૃત્વનું ઝરણું આજે પણ સાંભળે. એવા જે મોટા પુરુષોના પ્રસંગો, એ મોટા પુરુષો એટલા સરળ ભાવે વર્ત્યા, ગુરુજી પણ એટલા સરળ ભાવે આજે આપણને જણાય, આજે જણાય. ગુરુજીને આજે પણ બાથરૂમની અંદર ક્યાંય પણ મોકલો તો ભૂલથી એ માની લો કે ક્યારેક એમનું જે પોતાનું બાથરૂમ જતા હોય એની જગ્યાએ બીજા બાથરૂમમાં ગયા અને સંતોનું બાથરૂમ હોય અને બાથરૂમની અંદર કંઈક ગંદુ હોય તો એ પોતે બાથરૂમ જવા ગયા હોય તો પણ એ 10 મિનિટ બાથરૂમ સાફ કરીને પછી જ બહાર આવે. એમનું જેવું બાથરૂમ ચોખ્ખું હોય ને એવું સંતોનું બાથરૂમ કરી દે, સંતોએ આળસ રાખી હોય સાફ કરવામાં તો એ બાથરૂમ ચોખ્ખું કરી દે. ગ્રહસ્થના ઘરમાં ગયા હોય તો એ જ રીતે સેવા કરે, પણ એમ ના કે જાઓ પહેલાં તમે સાફ કરી આવો પછી હું જઈશ, અંદર જઈને બહાર ના નીકળે. હા, તમે પહેલાં જઈને કરી દીધું તો બરાબર છે, પણ તમે ન કર્યું અથવા તમે ઉતાવળમાં કરવાનું બાકી રાખ્યું અને તમે કીધું ગુરુજી તૈયાર છે જાઓ, તો એ જશે તો એ અંદરથી બાથરૂમ કમ્પ્લીટ સાફ કરીને બહાર આવશે. આટલું સેવકપણું આજે પણ આપણને દેખાય, વાત વાતની અંદર દેખાય, સરળપણું નિર્દોષપણું આજે પણ હંમેશને માટે એવો જ વિચાર એમને રહે. આજે અમે સંતો કથા વાર્તા સત્સંગ વ્યવહારમાં જ્યાં જ્યાં જેટલી સંતોમાં લાયકાત આવી પાત્રતા આવી એ ગુરુજી હંમેશા એક સ્ટેપ પાછળ રહ્યા પોતે, અને સંતોને હંમેશને માટે આગળ રાખવા માટેનો પ્રયત્ન કર્યો. સમાજની અંદર હું એવા સાધુ આપું કે જેનાથી લાંબા સમય સુધી આ સંપ્રદાયની સાધુ સેવા કરે, એટલે સંતો કથા વાર્તા ભજન ભક્તિ એ બધાની અંદર ધીરે 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 મોટા પુરુષો એ બેઝમાં રહેતા હોય ત્યારે એની ઉપર ઇમારતો ઊભી થતી હોય, એનું સેવકપણું છે, દાસપણું છે. મોટું છત્ર હોય ને, છત્ર બધી ઠંડી ગરમી વરસાદ સહન કરે ને ત્યારે આપણે નીચે સુખેથી ભજન કરીએ, પણ એ મોટું છત્ર તરીકે રહેવું એટલે એ તો બહુ અઘરી વાત છે. એટલે નિષ્કુળાન સ્વામી કહે છે જ્યાં સુધી તારા અંતરમાં ભૂંડા ઘાટ ઉઠે છે ત્યાં સુધી તને નિષ્કુળાન સ્વામી કે હું હાથ જોડીને કહું છું કે અંતરમાં તપાસ કરીને ક્યારેય કોઈનો શ્યામ થવા માટે પ્રયત્ન ના કરતો. પહેલાં તું ચોખ્ખો થા, પહેલાં તું એકાંતિક થા. તું એકાંતિક થઈશ ને તને ભગવાન સિવાયનું બીજું કાંઈ નહીં રહે એવું તારે થવાનું છે. તું બીજું થવા નથી આવ્યો, તું આ થવા માટે આ સત્સંગમાં છો, માટે પહેલાં એ થા, એ તું થઈશ અને પછી મહારાજને તારી જોડે કરાવવું હશે તો ભલે કરાવે, નહીં કરાવવું હોય તો, કારણ કે પછી તને ટેસ્ટ નથી આવવાનો, પછી તને ટેસ્ટ ફક્ત મૂર્તિનો જ આવવાનો છે. મૂર્તિનો ટેસ્ટ રહેતા રહેતા તું બીજું કરે તો વાંધો નહીં, પણ જે કરવા જાય એનો ટેસ્ટ આવવા માંડે ને મૂર્તિનો ટેસ્ટ છૂટી જાય તો પ્રોબ્લેમનો પાર નહીં. ગુરુજી બહુ વર્ષો પહેલાં ગુરુજી એવું જોયું હશે, એક કોઈ મહાપુરુષ એની વાત એમને એમનું દૃશ્ય જોયું હશે કે એકને એક જુવાન છોકરો એને વચનામૃત સમજાવવાની એમને ટેવ, તે વચનામૃત સમજાવે ને તો મંદિરમાં પેલો આવે રોજ વચનામૃત સમજાવે, પછી ઓલો છોકરો આવતો બંધ થયો તો ઠેક કોલેજના દરવાજે જાય ઓલા વચનામૃત લઈને ને ન્યા સમજાવું કે એમ વચનામૃત, કારણ કે એને એની અંદર મમત્વ બંધાઈ ગયેલો. હવે ઓલાને પડી નહોતી, 100% આપણે ગરજ કરવી પણ 2 વખત 3 વખત, પણ એને પડી જ નથી, મમત્વ બંધાઈ ગયેલો, ગાંડા થઈ ગયા, પાગલ થઈ ગયા, આવી દશા થઈ અને રૂમમાં પૂરી રાખવા પડે આવું થયું. માટે જે કાંઈ કરીએ વિવેકથી કરીએ, સમજણથી કરીએ, દાસના દાસ થઈને કરીએ એવું નિષ્કુળાન સ્વામી આપણને કહે છે. પોતાની ખોટ ટાળી પોતે એકાંતિક થઈને શુદ્ધ સ્વરૂપે ભગવાનમાં જોડાવા માટેનું આપણું પાત્ર બનાવવા માટેનો પ્રયત્ન કરીએ. શ્વાસ ઓછા છે, સમય ઓછો છે, કામ બહુ મોટું છે, એકાંતિક પુરુષો પ્રાપ્ત થયા છે ત્યારે આ કામ કરી લઈએ એવું સ્વામી આપણને આ પદ 22 દરમિયાન રૂઢો ઉપદેશ આપે છે. આજે વાલા ભક્તો દાદા ગુરુજીનો પ્રાગટ્ય દિન છે, સાંજે
અહીંયા આગળ આરતી પછી ધૂન થશે, આજે પૂજન પણ થશે, તો તમામ ભક્તો મંદિરની અંદર ખાસ લાભ લેવા માટે પધારજો. આજે નિર્જળા ભીમ એકાદશી છે, શક્ય હોય એ ભક્તો જેટલી શક્ય હોય એટલું તપ કરીને આ એકાદશીને વધારજો. વૃત્તિઓને ભગવાનમાં આજના દિવસે રાખજો. એકાદશી ઇન્દ્રિયો ભગવાનમાં જોડવી એ જ સાચી એકાદશી છે. એવી એકાદશી થાય અને નિષ્કુળન સ્વામીનો જે આજે આ પદનો ભાવ છે એ પણ આપણી અંદર આવે એવી આપણે મહારાજ દાદા ગુરુજી અને ગુરુજીના ચરણો પ્રાર્થના કરીએ. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.